જૈ હિંદ મિત્રો હું અનિલુપસિંહ રાહુલ આત્મનિર્માણ એકેડેમીની અંદર આપસો વાળા વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આપણે સ્ટેટિક જી કેના બીજા ટૉપિકની વાત કરશું જેની અંદર આપણે ગુજરાતની મહત્વની યુનિવર્સિટી જે પાસ્ટની અંદર પણ આપણને પૂછાઈ ગયેલી છે અને ભવિષ્યમાં પણ પૂછાવાની પૂરેપૂરી શક્યતાઓ છે આની અંદર તમને યુનિવર્સિટીના સ્થળ એ ડાયરેક્ટલી પૂછવામાં આવતા હોય છે અધરવાઇઝ તમને જોડકા જોડોની અંદર પણ આ ક્વેશ્ચન જે છે એ આવી શકે છે એટલે દરેકે દરેક યુનિવર્સિટીને આજે આપણે કવર કરવાની છે બરાબર આ સિવાય આપણે પ્રથમ વિડીયોની અંદર ગુજરાતના પચીસ મહત્ત્વના તાલુકા જે વારંવાર પરીક્ષામાં પૂછાય છે એને પણ કવર કરેલા છે સો એ વિડીયો તમે ન જોયો હોય તો એ વિડીયો પણ યુટ્યુબ ચેનલની વિઝિટ કરી તમે જોઈ શકો છો આ સિવાય જો તમે સૌ પ્રથમવાર અમારો વિડીયો આ યુટ્યુબ ચેનલ ઉપર જોઈ રહ્યા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો પ્લસ નોટિફિકેશન બે લાઇકોનને ઓન કરો આ સિવાય અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન થવા માટે એક ડિસ્ક્રિપ્શનની અંદર લિંક મળશે જેની માધ્યમથી જો તમે અમારા એક પણ વોટ્સઅપ ગ્રુપની અંદર ન હોવ તો તમે એ ગ્રુપ એ લિંક દ્વારા તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં અમારી સાથે ડાયરેક્ટલી જોડાઈ શકો છો હવે આજે આપણે સ્ટાર્ટ કરીએ ગુજરાતની કેટલીક મહત્ત્વની યુનિવર્સિટી બરાબર તો સૌથી પ્રથમ જે યુનિવર્સિટી આપણને વારંવાર એક્ઝામની અંદર પૂછાતી હોય છે તે સ્વર્ણિમ સ્પોર્ટ યુનિવર્સિટી ક્યાં આગળ આવેલી છે તો સ્વર્ણિમ સ્પોર્ટ યુનિવર્સિટી જે છે એ ગાંધીનગર ખાતે આવેલી છે તમને ખ્યાલ હોવો જોઈએ બરાબર કામધેની યુનિવર્સિટી જો પૂછવામાં આવે તો એ પણ ક્યાં આગળ આવેલી છે ગાંધીનગર ખાતે આવેલી છે બરાબર રક્ષા શક્તિ યુનિવર્સિટી ક્યાં આગળ આવેલી છે રક્ષા શક્તિ યુનિવર્સિટી પૂછવામાં આવે તો એ પણ ગાંધીનગર ખાતે આવેલી છે આ સિવાય અમારો જે કોર્સિસ છે એની અંદર પણ ઇન્ફોર્મેશન તમને આપી દો અત્યારે માત્ર એક હજાર રૂપિયામાં અમે કોન્સ્ટેબલની તૈયારી કરાવીએ છીએ આખે આખો કોન્સ્ટેબલનો કોર્સ એ આત્મનિર્માણ એપ્લિકેશનની અંદર મળી જશે બરાબર ટોટલી જે કોન્સ્ટેબલ પાસ કરવા માટે જેટલી પણ જરૂરી વસ્તુઓ છે એને અમે માત્ર એક હજાર રૂપિયામાં પ્રોવાઈડ કરીએ છીએ આ સિવાય જો બિનસચિવાલયની પણ તમે તૈયારી કરતા હોય તો પણ તમને એક હજાર રૂપિયાની અંદર એ આખે આખો સચિવાલયનો કોર્સ બહુ જ સરસ રીતે કવર કરેલો છે અને એ સિવાય એની અંદર ટેસ્ટ સિરીઝ પણ તમને આપવામાં આવશે સ્પેશિયલ મટિરિયલ પણ આપવામાં આવશે તો આખે આખો કોર્સ તમને આત્મનિર્માણ એપ્લિકેશનની અંદર એક એક હજાર રૂપિયાની અંદર મળી જશે આ સિવાય જો આ કોર્સિસ વિશે કોઈ પણ કન્ફ્યુઝન હોય તો તમે સેવન એટ સેવન ફોર ડબલ સેવન ડબલ સેવન ઝીરો ફાઇવ ઉપર મને વોટ્સઅપ કરી તમે ઇન્ફોર્મેશન લઈ શકો છો બરાબર તો આ કોર્સના માધ્યમથી તમે તમારા સપનાઓ જેમ સિનિયર ક્લાર્કની અંદર ઓગણચાલીસથી વધારે આત્મનિર્માણના સ્ટુડન્ટ કોમ્પ્યુટર ટેસ્ટ માટે સિલેક્ટ થયા હા એટીડીઓ માટે એટલા સ્ટુડન્ટ સિલેક્ટ નથી થઈ શક્યા આમ તો કહી શકું કે એક પણ સ્ટુડન્ટ સિલેક્ટ નથી થયું એનું રીઝન છે કારણ કે એટીડીઓનું મેરિટ જ એટલું હાઈ હતું એક્સપેક્ટેશનથી પણ બહાર એનું મેરિટ ગયું છે એટલા માટે ઘણા વિદ્યાર્થીઓ છે પણ બોર્ડરની આજુબાજુ હતા પણ એ વિદ્યાર્થીઓ સિનિયર અંદર પાસ થઈ છે તમે બિન સચિવાલયમાં પણ તમારું નામ આવી શકે છે બરાબર આ તમે અમારી સાથે જોડાઈ શકો છો આ સિવાય ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી ક્યાં આગળ આવેલી છે તો એ પણ ગાંધીનગર ખાતે આવેલી છે બરાબર આ સિવાય ગુજરાત ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી ક્યાં આગળ આવેલી છે તો એ પણ ગાંધીનગર ખાતે આવેલી છે આ સિવાય ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફોર ટીચર્સ એજ્યુકેશન તો એ પણ ગાંધીનગર ખાતે આવેલી છે બરાબર આમાં ટોટલી છ છે ને ટોટલ છ યુનિવર્સિટી એ ગાંધીનગર ખાતે આવેલી છે ના નામ એકવાર ફરીથી રિપીટ કરી લો સ્વર્ણિમ સ્પોર્ટ યુનિવર્સિટી કામધેની યુનિવર્સિટી રક્ષાશક્તિ યુનિવર્સિટી ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી ફોરેન્સિક સાયન્સ લેબ યુનિવર્સિટી અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર્સ એજ્યુકેશન આ પાંચે છ જે છે એ ગાંધીનગર ખાતે આવેલી છે આ સિવાય ગુજરાત યુનિવર્સિટી એ તમને સૌને ખ્યાલ હશે એ અમદાવાદ ખાતે આવેલી છે બરાબર એ એચ એમ એ બી એ બરાબર અમદાવાદ ખાતે આવેલી છે સરદાર પટ સાગર યુનિવર્સિટી કૃષિનગર યુનિવર્સિટી જે છે એ દાંતીવાડા બનાસકાંઠા ખાતે આવેલી છે બરાબર અને લખી નાખીએ આપણે દાંતીવાડા બનાસકાંઠા બરાબર તમે સાથે સાથે નોટ કરતા જજો મિત્રો એક બુક લઈ લેજો જીકે કરી જીકે બાય આત્મનિર્માણ એનું ટાઇટલ આપી દેજો એની અંદર અલગ અલગ ટોપિક લખી નાખજો અને જે પણ ઝીક્ના વિડીયો આવે ને એ તમે નોટ કરતા જજો જેથી એક્ઝામ સમયે તમે એને ઈઝીલી રિવાઇઝ કરી શકો બરાબર પ્રથમ વિડીયોની અંદર જે પચીસ તાલુકા કયા છે એને પણ નોટ કરો આ તમામે તમામ યુનિવર્સિટીને પણ નોટ કરો આગળ આપણે સંશોધન કેન્દ્રો પણ જોવાના છે આ સિવાય જે અલગ અલગ જીકેના જે ટોપિક ઉપરથી આપણને પ્રશ્નો પૂછાય છે એ દરેકે દરેક ટૉપિકને આપણે કોઈપણ વિષય હોય બરાબર જેની અંદર સ્ટેટિક પોર્શન્સ છે એ પોર્શનને આપણે કવર કરવાનું છે તો તમે ડેડિકેટલી એક બુક બનાવી જ નાખજો બરાબર અને એ બુકનો ફોટો પણ તમે મને વોટ્સઅપ ગ્રુપની અંદર સેન્ડ કરજો જેથી અમને પણ ખ્યાલ આવે બરાબર પછી આગળ આપણે આગળની વાત કરીએ આપણે જોયું સર સરદાર કૃષિનગર યુનિવર્સિટી તો એ ક્યાં આગળ આવેલી છે દાંતીવાડા ખાતે આવેલી છે બનાસકાંઠાની અંદર આગળ વીર નર્મદ યુનિવર્સિટી તો એ સુરત ખાતે આવેલી છે લોકોને ખ્યાલ જ હશે જેટલા સુરતના છે એ લોકોને બરાબર બાબા સાહેબ ઓપન યુનિવર્સિટી બાબા સાહેબ ઓપન યુનિવર્સિટી કોને ખ્યાલ છે તો એ પણ અમદાવાદ ખાતે આવેલી છે બરાબર અમદાવાદ ખાતે આવેલી છે આયુર્વેદિક યુનિવર્સિટી તો એ જામનગર ખાતે આવેલી છે બરાબર હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી તો એ પણ પાટણ ખાતે આવેલી છે બરાબર તમને ખ્યાલ હોવો જોઈએ તો આ બાર યુનિવર્સિટી છે જે તમને ખ્યાલ હોવો જોઈએ ચલો હવે બાકીની જે પણ યુનિવર્સિટી છે જેમ કે કૃષ્ણકુમાર સિંહજી જે યુનિવર્સિટી છે એ ભાવનગરમાં આવેલી છે બરાબર છે એને મેં આ વિડીયોને નથી લીધી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી જે રાજકોટમાં આવેલી છે એમએસ યુનિવર્સિટી વડોદરામાં છે પછી આણંદ કૃષિ યુનિવર્સિટી આણંદમાં છે નવસારી કૃષિ યુનિવર્સિટી નવસારીમાં છે આવી બધી ઘણી બધી યુનિવર્સિટી છે જેના નામ સાથે જ ઓળખાય છે એટલા માટે મેં એને કવર કરેલી નથી અધરવાઇઝ એ લોકોને ખ્યાલ પણ હોય છે એટલા માટે મેં કવર નથી કરી પણ જે જનરલી લોકોને ખ્યાલ બહાર જતું હોય છે એને આપણે કવર કરી છે થેન્ક યુ સો મચ